बात કરવામાં આવે તો કહાર સમાજ દાંડિયા બજાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ સવારથી નીકળતી હોય છે. અગ્રણી છે આપણી સાથે, શું કહેવા માંગશો? શું ઇતિહાસ છે? કેટલા વર્ષથી સવારી નીકળે છે? હા, રફાઈ સાહેબ આવવાની સવારી છેલ્લા 255 વર્ષથી દાંડિયા બજાર કહાર સમાજ નીકળે છે અને આ સવારીમાં શહેરના તમામ કહાર સમાજના ભાઈ બહેનો ભાગ લે છે અને વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ ખૂબ શાંતિ સવારી નીકળી છે. આ સવારે દાંડિયા બજાર નીકળી અને કરવલા સરખે તળાવે મુકામે ઠંડી થવાની જવાની છે. જે રીતે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોથી વર્ષોની પરંપરા મુજબ આ સવારી નીકળે છે અને કહાર સમાજના તમામ જે ભાઈ બહેનો સાથે સાથે તમામ સમાજના લોકો પણ આ સવારીમાં જોડાતા હોય છે. ત્યારે 10મા ચાંદ નિમિત્તે આજે તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે અને તેને જ અનુલક્ષીને આજે સવારી પણ નીકળતી હોય છે. દર વર્ષે આ રીતની સવારી કહાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સવારી કાઢવામાં આવતી હોય છે અને તેના લાઈવ દ્રશ્યો આપ સ્માર્ટ ટીવીના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો. દાંડિયા બજાર ખાતેથી આ નીકળતી આજે સવારી છે એ સરસિયા તળાવ ખાતે પહોંચતી હોય છે. આજે વડોદરા શહેરમાં તમામ જે તાજિયાનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે તાજિયા પણ આજે ઠંડા થઈ રહ્યા છે. ત્યારે આ એક સવારી પણ છે કહાર સમાજ દાંડિયા બજાર દ્વારા તેમના દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ સવારી પણ નીકાળવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, હઝરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં મનાવાતું પર્વ મહોરમ અને આજે 10મો ચાંદ છે. 10મા ચાંદ નિમિત્તે તમામ જગ્યાઓ પર આજે જે તાજિયાનું સ્થાપન કરવામાં આવ્યું હતું તે હવે સરસિયા તળાવ ખાતે એનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તાજિયા ઠંડા કરવામાં આવી રહ્યા છે ત્યારે કહાર સમાજ દ્વારા પણ વર્ષોની પરંપરા મુજબ દાંડિયા બજાર ખાતેથી એક સવારી નીકાળી અને સરસિયા તળાવ લઈ જવામાં આવે છે તે પરંપરા આજે પણ જીવંત રહી છે. કેમેરામેન મનીષ સિંઘ સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.